हेलो स्टूडेंट्स, हाउ आर यू? आपणे ઘણા બધા દિવસે મળ્યા, બરાબર ને? તો અત્યાર સુધી મેં જે પણ કંઈ કરાયું છે અંગ્રેજીમાં, એ બધું તમારે કમ્પ્લીટ કરી લેવાનું છે, બરાબર? હવે આપણે આગળ જોઈશું. આપણે પાઠ જોયો તો આઈ ચેક ઇટ, હવે આપણે એની એક્ટિવિટીઝ જોઈશું. તો નીચે આપેલા વિધાનો ખરા હોય તો ટ્રુ અને ખોટા હોય તો ફોલ્સ લખો. ટ્રુ ફોલ્સ છે. મોટું વોઝ અ રેટ, મોટું ઉંદર હતું. ટ્રુ કે ફોલ્સ? તો ફોલ્સ. મોટું એન્જોય સ્વિમિંગ, મોટુએ સ્વિમિંગ એન્જોય કર્યું, તો ટ્રુ. છોટું જમ્પ આઉટ ઓફ વોટર, છોટુએ પાણીની બહાર કૂદકો માર્યો, તો ફોલ્સ. મોટું શાઉટેડ એન્ડ શાઉટેડ, મોટુએ બૂમ પાડી, તો ફોલ્સ. છોટું વોઝ સેટિસ્ફાઈડ, છોટુને સમાધાન થયું, તો ટ્રુ. મોટું ચેક છોટું સ્વિમસૂટ, મોટુએ છોટુનો સ્વિમસૂટ ચેક કર્યો, તો આવશે ફોલ્સ. મોટું વોઝ સ્વિમિંગ ઇન અ પોન્ડ, મોટું તળાવમાં તરી રહ્યો હતો. તરી તો રહ્યો હતો પણ તળાવમાં નહોતો તરતો, તો આન્સર શું આવશે? ફોલ્સ. પછી આવશે નીચેના વાક્યો. કોણ બોલે છે અને કોણ બોલી શકે તે, જો છોટું બોલે તો સી, મોટું બોલે તો એમ, અને બંને બોલે તો સી એમ લખો, બરાબર છે? તો આમાં શું કરવાનું છે કે જે વાક્ય મોટું બોલતો હોય તો એમ લખવાનું, છોટું બોલતો હોય તો સી લખવાનું, અને બંને બોલતા હોય તો સી એમ લખવાનું. તો ડોન્ટ ડિસ્ટર્બ મી, કોણ બોલે છે? મોટું. હી જમ્પ આઉટ, કોણ બોલે છે? મોટું. યુ કેન ગો બેક નાવ, કોણ બોલે છે? છોટું એટલે સી. આઈ લવ સ્વિમિંગ, મોટું એટલે એમ. આઈ એમ અ રેટ, સી. આઈ હેવ અ ટેઇલ, સી અને એમ. ટેઇલ એટલે પૂંછડી, તો પૂંછડી તો બંનેને જ હોય ને, ઉંદરને પણ હોય અને હાથીને પણ હોય. આઈ એમ અ બિગ એનિમલ, હું મોટું પ્રાણી છું, તો શું આવશે? એમ, બરાબર છે? આ બંને એક્ટિવિટી તમારે તમારી ચોપડીમાં પૂરી લેવાની રહેશે. હવે આગળની એક્ટિવિટી જોઈએ. આગળ છે એક્ટિવિટી 4. હવે 3 દિવસ પછી મોટું તેના મિત્ર છોટુંની મુલાકાતે ગયો. ત્યાં શું થયું તે જાણવા માટે નીચેના વાક્યો વાંચો. તેમાં જે શબ્દો ખૂટે છે તે યોગ્ય જગ્યાએ મૂકીને તેનું વાંચન કરો. તો તમારે શું કરવાનું છે, અહીંયા છે ને તમને જે સ્ટોરી આપી છે ને મોટું અને છોટુંની, એના કરતાં અલગ સ્ટોરી આપી છે. એમાં પણ મોટું અને છોટું તો છે જ, પણ સ્ટોરી કેવી છે, થોડી અલગ છે. અને તમને કૌંસમાં જે શબ્દો આપ્યા છે એ શબ્દોનો ઉપયોગ કરીને તમારે નીચેની ખાલી જગ્યાઓ પૂરવાની છે. આ બધા શબ્દો જે છે એ ક્રિયાપદો છે, અને એ બધા ક્રિયાપદો કયા કાળમાં છે, તો ભૂતકાળમાં છે. એટલે વાર્તા પણ કયા કાળમાં હશે, ભૂતકાળમાં હશે, બરાબર છે? તો ચાલો જોઈએ આ એક્ટિવિટી. આફ્ટર 3 ડેઝ મોટું વેન્ટ ટુ છોટુઝ હાઉસ. 3 દિવસ પછી મોટું છોટુંના ઘરે ગયો. હી બ્લેન્ક, એણે બૂમ પાડી. તો બૂમ પાડીને કહીશું કોલ, એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે કોલ. હે છોટું, અરે છોટું, કમ આઉટ, બહાર આવ. તો છોટું બ્લેન્ક નોટ એટ હોમ, ખાલી જગ્યામાં આવશે વોઝ, છોટું ઘરે હતો નહીં. છોટી હિઝ વાઇફ કેમ આઉટ, એની વાઇફ કે જે છોટી હતી એ બહાર આવી. શી સેડ વેલકમ મિસ્ટર મોટુ, એ બોલી તમારું સ્વાગત છે મિસ્ટર મોટુ. શી ઓફર્ડ મોટુ અ ફ્રૂટ ડીશ, એણે મોટુને ફ્રૂટ ડીશ ખાવા આપી. મોટુ બ્લેન્ક, મોટુએ જવાબ આપ્યો. તો જવાબનો શું લખીશું અહીંયા? આન્સર્ડ. શું લખીશું? આન્સર્ડ. મોટુએ જવાબ આપ્યો નો, થેન્ક્સ, આઈ એમ ઇન અ હરી, ના તમારો આભાર, મારે ખાવું નથી, હું ઉતાવળમાં છું. વેર ઇઝ છોટું, છોટું ક્યાં છે? છોટી બ્લેન્ક, હી ઇઝ એટ વર્ક. તો આપણે અહીં લખીશું રિપ્લાઇડ. રિપ્લાઇડ એટલે છોટીએ જવાબ આપ્યો, બરાબર છે? રિપ્લાઇડ એટલે જવાબ આપવો. તો છોટીએ જવાબ આપ્યો કે એ તો કામ પર ગયો છે. મોટું સેડ ઓકે, પ્લીઝ ગીવ હિમ ધીસ ટાઈ. મોટુએ કહ્યું સારું, એને આ ટાઈ આપી દેજો. ટાઈ એટલે આપણે જે શર્ટમાં ટાઈ પહેરીએ છીએ ને એને કહેવાશે ટાઈ. તમે પણ સ્કૂલ યુનિફોર્મમાં પહેરો છો.
ઇટ ઇઝ અ ગિફ્ટ ફોર હિમ, આ ટાઈ એના માટે ગિફ્ટ છે. મોટું બ્લેન્ક ટુ હિઝ હાઉસ, મોટું ખાલી જગ્યામાં આવશે રીચ, રીચ એટલે પહોંચવું, મોટું એના ઘરે પહોંચ્યું. છોટું બ્લેન્ક હોમ લેટ, છોટું ઘરે મોડો પાછો આવ્યો, ખાલી જગ્યામાં લખીશું રિટર્ન, રિટર્ન એટલે પાછું આવવું. છોટી બ્લેન્ક હિમ ધ ગિફ્ટ, છોટીએ એને ગિફ્ટ બતાવ્યું, તો બતાવ્યુંને લખીશું શોડ, શોડ એટલે બતાવવું. હી બ્લેન્ક ઇટ વેરી મચ, ખાલી જગ્યામાં આવશે લાઈક, લાઈક એટલે ગમવું, એને ગિફ્ટ ખૂબ જ ગમ્યું. હી સેન્ટ એન એસએમએસ, એણે એક એસએમએસ કર્યો થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ, બ્લેન્કેટ માટે તારો આભાર. તો અહીંયા કેમ એણે બ્લેન્કેટ કીધું હશે, મોટું એ તો એને ટાઈ ગિફ્ટમાં આપી છે, તો પણ છોટું એને બ્લેન્કેટ કીધું કેમ, કારણ કે ટાઈ એટલી મોટી હોય છે કે એમાં એક આખો ઉંદર સમાઈ શકે, તો એ ટાઈ એના માટે તો શું બની કહેવાય, બ્લેન્કેટ જ બની કહેવાય ને, એટલા માટે એણે એવું કીધું કે થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ. બરાબર છે, તો આ ખાલી જગ્યાઓ તમારે જાતે પૂરી લેવાની છે ચોપડીમાંથી જોઈને, અને એકદમ સારા અક્ષરે પૂરવાની છે, ગંદા અક્ષર કે ચેકચાક બિલકુલ કરવાની નથી. બરાબર છે, હવે જોઈશું એક્ટિવિટી 5. એક્ટિવિટી 5માં છે કવિતા, કવિતા શેના પર છે, રેઇનબો, રેઇનબો એટલે મેઘધનુષ. બરાબર છે, તો બોટ સેઇલ ઓન ધ રિવર્સ એન્ડ શીપ સેઇલ ઓન ધ સીઝ, બોટ શેના પર ચાલે છે, નદીમાં, અને વહાણ ક્યાં ચાલે છે, તો સીઝ એટલે દરિયામાં. બટ ક્લાઉડ્સ ધેટ સેઇલ એક્રોસ ધ સ્કાય આર પ્રીટીયર ધેન ધીસ, પણ વાદળો કે જે આકાશમાં સેલ કરે છે, આકાશમાં ચાલે છે, એ આ બોટ અને વહાણ કરતાં પણ ખૂબ જ સુંદર છે. ધેર આર બ્રિજીસ ઓન ધ રિવર્સ એઝ પ્રિટી એઝ યુ પ્લીઝ, બ્રિજીસ જે નદી પર આવેલા છે એ પણ ખૂબ જ સુંદર છે. બટ બહુ દેટ બ્રિજીસ હેવન એન્ડ ઓવર ટોપ્સ ધ ટ્રીઝ એન્ડ બિલ્ડ્સ અ રોડ ફ્રોમ અર્થ ટુ સ્કાય ઇઝ પ્રિટીયર ફાર ધેન ધીસ. આ ખાલી જગ્યા તમારે એકવાર રીડ કરી લેવાની છે. હવે જોઈશું આગળની એક્ટિવિટી, એક્ટિવિટી 6. એમાં શું કરવાનું છે, જૂથ કાર્ય કરો, બોક્સમાં આપેલા શબ્દોની યોગ્ય ખાનામાં મૂકી કોઠો પૂરો કરો, જરૂર પડે શબ્દકોશનો ઉપયોગ કરો. આ જે બધા શબ્દો આપ્યા છે એમાં તમને ફ્રૂટ્સના નામ આપ્યા છે, વેજીટેબલ્સના નામ આપ્યા છે, ફેસ્ટિવલ્સના નામ આપ્યા છે, અને યુઝફુલ થિંગ્સના નામ આપ્યા છે. તો સાદી ભાષામાં કહીએ તો આપણે શું કરવાનું છે, આનું વર્ગીકરણ કરવાનું છે. વર્ગીકરણ ઋતુઓના આધારે કરવાનું છે. તો જુઓ, વિન્ટર, વિન્ટરમાં ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, ફેસ્ટિવલ્સ અને યુઝફુલ થિંગ્સ. વિન્ટર એટલે શિયાળો, તો શિયાળામાં આપણે કયા ફ્રૂટ્સ વાપરીએ છીએ, તો બનાના અને એપલ. વેજીટેબલ્સ એટલે શાકભાજી કઈ કઈ, તો કેરટ એટલે ગાજર, કોલીફ્લાવર એટલે ફ્લાવર અને ઓનિયન એટલે ડુંગળી. ફેસ્ટિવલ્સ કયા આવે છે શિયાળામાં, તો ઉત્તરાયણ, ક્રિસમસ અને દિવાળી. યુઝફુલ થિંગ્સ, વિન્ટરમાં આપણે શેનો ઉપયોગ કરીએ, તો સ્વેટર, સ્કાર્ફ અને હીટરનો ઉપયોગ કરીએ. પછી છે સમર, સમર એટલે ઉનાળો. ઉનાળામાં કયા કયા ફ્રૂટ્સ આવશે, મેંગો, વોટરમેલન, વોટરમેલન એટલે તરબૂચ, ગ્વાવા, ગ્વાવા એટલે જમરૂક, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ અને જાંબુ. વેજીટેબલ્સ કયા આવશે, બ્રિંજલ અને બીટર ગુવડ, બ્રિંજલ એટલે રીંગણ અને બીટર ગુવડ એટલે કારેલા. ફેસ્ટિવલ્સ, ફેસ્ટિવલ્સમાં કયા આવશે, સમરમાં ખાલી હોલી આવશે. યુઝફુલ થિંગ, સમરમાં આપણે શું વાપરીએ છીએ, ફેન, ગોગલ્સ અને એર કન્ડિશનર. બરાબર છે, મોનસૂન, મોનસૂન એટલે ચોમાસામાં કયા ફ્રૂટ્સ આવશે, તો શુગર કેન અને જાંબુ. વેજીટેબલ્સમાં આવશે પોટેટોઝ, ઓનિયન, લેડીઝ ફિંગર, લેડીઝ ફિંગર એટલે ભીંડા. ફેસ્ટિવલ એટલે કયા તહેવારો આવે, તો જન્માષ્ટમી અને રક્ષાબંધન. યુઝફુલ થિંગ્સમાં આપણે શું વાપરીએ છીએ, વરસાદમાં તો અમ્બ્રેલા વાપરીએ છીએ. બરાબર, અને બીજું શું વાપરીએ છીએ, તો રેઇનકોટ પણ વાપરીએ છીએ. તો તમારે અહીંયા લખી દેવું પડશે,
તો અહીંયા લખી દેવાનું છે રેઇનકોટ, બરાબર. આખો કોટો તમારે ચોપડીમાં જોઈને પૂરી લેવાનો રહેશે. અને સારા અક્ષરે પૂરવાનો છે, ના સમજ પડે તો તમે મને પૂછી શકો છો, બરાબર. તો તમારે શું શું લખવાનું છે ચોપડીમાં? તો આ ટ્રુ ફોલ્સ લખવાના છે, આ વાક્યો લખવાના છે, ત્યારબાદ આ સ્ટોરી લખવાની છે, આ પોયમ લખવાની નથી, અને પછી આ કોઠો પણ તમારે લખવાનો છે, ચોપડીમાં પૂરવાનો છે અને એકદમ સારા અક્ષરે પૂરવાનો છે. આગળનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ના સમજ પડે તો પૂછી શકો છો. થેન્ક યુ.